વિદ્યાર્થી મિત્રો, આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમી યુટ્યુબ ચેનલમાં આજે આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિત ચેપ્ટર નંબર 8 એટલે કે દશા સંખ્યા વિષયનો અભ્યાસ કરીશું, જેમાં આજે આપણે વિવિધ દશા સંખ્યાઓ આપેલી છે. તે દશા સંખ્યાઓ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની રહેશે. તો જોઈએ, અગાઉના ધોરણમાં આપણે જોઈ ગયા કે કઈ રીતે આપણે પૂર્ણ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવે છે. હવે આપણે દશાંશ સંખ્યાઓ એટલે કે પોઈન્ટ વાળી દશાંશ ચિહ્ન વાળી સંખ્યાઓને સંખ્યા રેખાઓ પર કઈ રીતે દર્શાવે તેનો અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે વાંચીએ નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવે, અને આપણે નીચે ચાર સંખ્યાઓ આપેલી છે. આ ચારેય સંખ્યાને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવવાનું છે. તો આપણે દાખલા નંબર 1 જોઈએ. પહેલી સંખ્યા છે 0.2. હવે 0.2 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો સૌથી પહેલા કાર્ય કરવાનું આ 0.2 ની સંખ્યા કેવી છે, કઈ ધન પૂર્ણાંક હોય કઈ ઋણ પૂર્ણાંક આપણે જોઈ શકીએ છીએ. આપણને કોઈ પણ નિશાની નથી એટલે કે કેવી સંખ્યા છે, ધન સંખ્યા છે. જ્યારે આપણે કોઈ પણ નિશાની ન હોય તો ધન સંખ્યા, અને માઇનસ ની નિશાની એટલે ઋણ સંખ્યા. તો ધન સંખ્યા છે તો આપણે ખબર છે કે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુએ ઋણ સંખ્યા હોય, જમણી બાજુએ ધન સંખ્યા. 0 થી આપણે ગણીએ તો ધન સંખ્યા આપણે દર્શાવવાની છે. તો સૌ પ્રથમ પહેલું વાળી આપણે શું સંખ્યા રેખા જમણી બાજુ જાવ પડે, તો ઋણ સંખ્યા એટલે કે માઇનસ સંખ્યા હોય તો આપણે દાબી બાજુ આપણે અહીંયા આપણે 0 દર્શાવશું. ત્યાર પછી 0.2 એટલે આપણે જાણીએ છીએ કે 0.2 0 અને 1 ની વચ્ચે જ્ઞાન આવી જશે. આટલો આપણે સંખ્યા જોઈને આપણે ખબર પડે. તો માની લીધું આપણે આપણે લખીએ 0.2 0 અને 1 ની વચ્ચે આવેલી સંખ્યા. પેલું વાત શું કહ્યું હતું કે 0.2 કઈ કઈ સંખ્યા વચ્ચે આવેલી છે. જો આટલી આખા ખબર પડીએ કે કઈ કઈ સંખ્યા વચ્ચે આવેલી છે તો એ કઈ જગ્યાએ આવી શકે પણ આપણે શોધી પહેલું કામ કીધું કે 0.2 0 અને 1 ની વચ્ચે ક્યાંક આવેલી છે. ત્યાર પછી બીજું કામ શું કરશું, તમે 0 અને 1 ની વચ્ચે આવેલી એટલે ખબર પડી ગઈ જે બે સંખ્યા વચ્ચે આવેલી હોય એ બે સંખ્યા વચ્ચે કેટલા કામ કરવાના, ભાગ પાડવાના. એ બે સંખ્યા વચ્ચે 10 ભાગ પાડવાના. 0 અને 10 0 અને 1 વચ્ચે 10 સરખા ભાગ પાડી. શું કહ્યું હતું કે 0 અને 1 છે, આપણે 0 લીધું, હવે આ રીતે આપણે શું કહેવું પડશે, 1 અને એની 10 સરખા ભાગ પાડવાના હશે. આપણે સરખા 10 ભાગ પાડ્યો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ જે 10 નું ભાગ કર્યું એ કેટલાનું હશે, તો 1. અહીંયા કઈ સંખ્યા આવેલી છે, તો 1 આવેલી છે. તો આપણે ફરીથી જોઈએ 0.2 ને આપણે સંખ્યા લખવાનું દર્શાવી છે. 0.2 ને દર્શાવ્યું તો પેલા આપણે ખબર પડી ગઈ કે 0.2 કઈ બે સંખ્યા વચ્ચે આવે. તો આપણે જોયું 0.2 0 અને 1 ની વચ્ચે આવે છે, એટલે કે 0 અને 1 ની વચ્ચે ક્યાં આવેલી હશે. ત્યાર પછી શું કહ્યું કે 0 અને 1 વચ્ચે કેટલા કામા મળ્યા, તો કે 10 સરખા કામા મળ્યા. સરખા કામા એટલે કે બે કામા વચ્ચેની સંખ્યા કેટલી સરખી. હવે ત્યાર પછી એ સંખ્યાને આપણે દર્શાવ્યું તો જોઈએ 0 આ 1 ની વચ્ચે 10 સરખા કામા. 0.8 એટલે આવે છે 2. તો આપણે શરૂઆત કરવાની બે થી 0 પછી ના કાપો. 0 પછી ના કાપો 1 2 3 4 5 6 7 8 9 10. તો પેલો ભાગ એટલે 0.2, બીજો ભાગ એટલે 0.2. તો આપણે જે 0.2 દર્શાવવાના હતા રાઉન્ડ કરીને આપણે નામ એ જ રીતના આપણે 0.2 3 કીધા હતા કેટલા ભાગ આવે, ત્રીજો ભાગ. 0.5 લીધા હોય તો 5 લીધા. એ રીતના આપણે આ પ્રથમ સંખ્યા આપી દીધું કે 0 અને 1 ની વચ્ચે દર્શાવી શકીએ. જે સંખ્યા આપણે દર્શાવવાની કીધી હોય એના ઉપર બિંદુ કરીને કોઈ પણ એક નામ આપીએ દેવું, એટલે કે બિંદુ એ બરાબર કેટલા છે, 0.2. તો આપણે 0.2 ને સંખ્યા રેખા ઉપર આ રીતે દર્શાવી શકીએ. ત્યાર પછી હવે બીજો દાખલો જોઈએ તો કે 1.9. તો 1.9 એટલે કઈ બે સંખ્યા વચ્ચે આવેલી છે, તો આપણે ખબર છે 1.9 એ 1 અને 2 ની વચ્ચે આવેલી છે.
1.9 એ સંખ્યા 1 અને 2 વચ્ચે આવેલી છે. તો 1 અને 2 વચ્ચે આવેલી છે તો પહેલા દાખલા જેમ 1 અને 2 વચ્ચે 10 સરખા કાપા પડતા. તો 1 અને 2 વચ્ચે 10 સરખા જીરો ને એક વચ્ચે પણ કેટલા આવશે 10 ભાગ 1 2 3 4 5 6 7 8 9 10 અહીંયા આવશે સંખ્યા 1. ત્યાર પછી આપણે 10 ના કપાડી 1 2 3 4 5 6 7 9 10 અહીંયા સંખ્યા આવશે 0 1 અને 2. આ રીતના આપણે જેટલી સંખ્યાની જરૂર હોય એ સંખ્યા લેતો જાઓ. હવે આપણે કઈ સંખ્યા લેવાની છે તો 1.9. સંખ્યા રેખા દોરી એના ઉપર 0 1 અને 2 અને 0 1 એટલે કે બે સંખ્યાઓ છે 10 સરખા કાપો. ત્યાર પછી 1.9 એટલે શરૂઆતમાં 1 છે એટલે 1 થી શરૂઆત કરવાની. જો અહીંયા 0 હતો તો આપણે 0 થી ગણતરી કરી લીધી. એ જ રીતના આ 1 છે એટલે 1 થી કેટલા પગલા ચાલવાનું જમણી બાજુ ધન સંખ્યા છે એટલે જમણી બાજુ આવો. જો આ ઋણ સંખ્યા હોય તો ડાબી બાજુ ચાલો. હવે 1 પછી શરૂઆત કરી ચાલવાનું કેટલું હતું કે 9 હતું કે 9 ડબલ 1 થી શરૂઆત કરી 9 ડબલ ચાલે છે આપણે કિંમત મળશે 1.9. એ જ રીતના આપણે પેલા દાખલામાં ગયું હતું 0 થી શરૂઆત કરી હતી પાછળ 2 હતા તો 0 થી આપણે શરૂઆત કરી કેટલા ગણ્યા જઈ રહ્યા તો 2. આ રીતના આપણે કોઈ પણ સંખ્યાને સંખ્યા રેખાઓ દર્શાવી શકીએ. ત્યાર પછી આપણે દાખલા નંબર 3 જોઈએ. આપણે 1.1 1 અને 2 વચ્ચે આવેલી સંખ્યા. હવે આપણે 1.1 ને સંખ્યા રેખાઓ દર્શાવી દીધું. પેલા આપણે ખબર પડી ગઈ કે આ 1.1 કઈ બે સંખ્યા વચ્ચે આવેલી છે. આપણે જોતા ખ્યાલ આવે છે કે 1 અને 2 વચ્ચે આવેલી છે. હવે ત્યાર પછી આપણે જોઈએ 1 અને 2 વચ્ચે 10 સરખા એટલે હવે બીજું કાર્ય શું કરવાનું. તો તે સંખ્યા રેખા દોરી એના ઉપર 1 અને 2 વચ્ચે 10 સરખા ભાગ કરવા પડે. હવે આપણે સંખ્યા રેખા દોરીશું જેના ઉપર શરૂઆત ક્યાં થઈ છે તો કે 0 થી. અહીંયા ત્યાં આપણે 10 કાપા લઈએ 1 2 3 4 5 6 7 8 9 10. દસમો કાપો કેટલા આવશે? 1. હજી 1 અને 2 વચ્ચે કેટલા 10 કાપા 1 2 3 4 5 6 7 8 9 10 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
હવે આપણે એક પોઈન્ટ મે દર્શાવ્યું કે શરૂઆત તો પહેલી સંખ્યા કઈ છે ગેપ તો શરૂઆત કરવાની આપણે ત્યાર પછી પોઈન્ટ પછી જે સંખ્યા હોય એટલા ડગલા આપણે ચાલવાનું ફ્રી જો ધન સંખ્યા હોય તો જમણી બાજુ ચાલવાનું ઋણ સંખ્યા હોય તો ડાબી બાજુ ચાલવાનું તો એક થી શરૂઆત કરશે પોઈન્ટ પછી એક તો આપણે એક થી શરૂઆત કરીને એક જોડી જાણીએ એટલે આપણે સંખ્યા માટે એક ગણીએ એને આપણે દર્શાવી દઈએ પછી આપણે આ પોઈન્ટ મેળવો તે સંખ્યા છે 1.2 તો આપણે 1.5 લીધો તો 1 થી 5 કરી દો એટલે 1 2 3 4 5 આપણે 1.5 તો આ રીતના આપણે સંખ્યા આપી હોય એને સંખ્યા એ તો આપણે દર્શાવી શકીએ ત્યાર પછી છેલ્લો દાખલો એટલે કે 2.5 તો 2.5 એ 2
દશાંશ સંખ્યાને સંખ્યા લખવા ઉપર કઈ રીતના દર્શાવી તેના વિશે આપણે માહિતી